વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ વિષય ગુજરાતી પાઠ બે ચોરી અને પ્રાયશ્ચિત એના લેખક છે ગાંધીજી ગાંધીજીનું પૂરું નામ છે મોહનદાસ કરમચંદ ગાંધી ગાંધીજીનો જન્મ પોરબંદરમાં થયો હતો વિદ્યાર્થી મિત્રો ગાંધી ગાંધીજીના જીવનમાં બનેલી એણે ઘટના લખી છે એનો પ્રકાર છે આત્મકથા ખંડ ચોર્યને પ્રાયશ્ચિત પાઠ સત્યના પ્રયોગોમાંથી લેવામાં આવ્યો છે વિદ્યાર્થી મિત્રો ક્યારેક પરીક્ષામાં એમ પણ પૂછાય કે અને પ્રાયશ્ચિત પાઠ શેમાંથી લેવામાં આવ્યો છે તો સત્યના પ્રયોગોમાંથી અથવા તો ચોર્યને પ્રાયશ્ચિત પાઠનો પ્રકાર જણાવો તો આત્મકથા ખંડ છે આત્મકથા ખંડ એટલે કે પોતાના વિશે જે વિચારો પોતાના લખે એને કહેવામાં આવે આત્મકથા ખંડ એવું જ ગાંધીજીના જીવનમાં પણ બનેલું છે આપણે કાલે જોયું હતું કે ગાંધીજીને બીડી પીવાની ટેવ હતી ઘરમાં એના કાકા બીડી પીતા હતા પણ વારે વારે બીડીના ઠૂઠા ન મળે અને એ ઠૂઠા મળે તો પણ એને વધુ રસ પડતો નહોતો એટલા માટે એ નોકરના ડોકડા ચોરે છે દોકળા ચોરી અને બીડી ખરીદી કરે છે બીડી ખરીદેલી સંગ્રહ ક્યાં કરો સંગ્રહ કરવો એટલે કે રાખવી ક્યાં એ એના મનમાં પ્રશ્નો ઉદભવે છે એવી રીતે એ બીડી પીવે છે પછી એને એમ લાગે છે કે ના એ તો ખરાબ ટેવ છે ખરાબ આદત છે એટલે એ આપઘાત કરવાનો નિર્ણય લે છે કેદારજીના મંદિરે જઈ દીપમાળામાં ઘી પૂરવી અને અહીંયા આપઘાત કરવાનો નિર્ણય કરે છે કોકના દ્વારા એને સાંભળ્યું હોય છે કે ધતુરાના ડોડવા ખાવાથી મૃત્યુ નીપજે એટલે એ ધતુરાના બે ત્રણ ડોડવા ખાય છે પણ એને આપઘાત કરવાનો વિચાર મુલતવી રાખે છે અને રામજી મંદિરે જઈ અને એ પાછા દર્શન કરી અને આપઘાત કરવાનું ટાળે છે આગળ જતાં હવે જોઈએ કે બીડીઓના ઠૂઠા ચોરીને તે અંગે નાક નોકરના દોકળા ચોરા દોકળા એટલે કે જૂના સિક્કા થાય દોષ કરતાં બીજો એક એને મોટો દોષ કરે થાય છે દોષ એટલે કે એ દોષ કરે છે ગુનો કરે છે કે મારાથી થયો એનું હું વધારે ગંભીર ગણું છું કોનાથી થાય છે લેખક લેખક એટલે કે ગાંધીજીથી થાય છે ગંભીર ગણું છું એટલે કે ખૂબ જ વધારે મોટો ગણું છું બીડનો દોષ થયારે થયો હતો ત્યારે તો ગાંધીજીની ઉંમર ખાલી તેર વર્ષની હતી કેટલા વર્ષની હતી બારતેર વર્ષની હતી કદાચ તેથી ઓછી હશે એવું તે વેળાએ હતી ચોરી મારા માંસાહારીભાઈની હતી કોની ગાંધીજીના માંસાહારીભાઈની હતી કે એ ભાઈએ થોડુંક દેવું કર્યું હતું પચીસેક રૂપિયાનું જેવું દેવું કરી નાખે છે ઈ ચોકવા માટે ગાંધીજી શું કરે છે કે પોતાના જે ભાઈ પાસે સોનાનું નક્કર કડું હતું નક્કર એટલે કે આખું ભરત આખું ભરેલું એટલે કે આખે આખું સોનાનું હોય એને કહેવામાં હવે એવું સોનાનું કડું હતું ઈજોમાંથી થોડુંક કાપી અને એમાંથી દેવું ભાઈનું છે એ કરજ પૂર્ણ કરે છે કડું કપાઈ જાય છે કડું કાપ કાપી નાખે છે અને ભાઈનું દેવું પૂર્ણ કરે છે પણ ગાંધીજીના માટે એ શું થાય છે કે અસહ્ય વાત થઈ પડે છે અસહ્ય એટલે કે જે વાત સહન ન થતી હોય એને કહેવામાં આવે અસહ્ય એવી થઈ પડે છે ચોરી ન કરવાનો મેં નિશ્ચય કર્યો મેં એટલે કે ગાંધીજી શું કરે છે નિશ્ચય કરે છે નક્કી કરે છે પોતાની ભૂલ પિતાજી પાસે કબૂલ કરવી જોઈએ અને એવું એ વિચારે છે પણ પિતાજી પાસે જતાં એની જીભ ઉપડતી નથી એટલે કે હિંમત કરી શકતા નથી રૂઢિપ્રયોગ પૂછાય જીભ ન ઉપાડવી એટલે કે બોલવાની હિંમત ન કરવી હવે શું થાય છે કે પોતે પિતાજી મારશે એવો એના ભય હોય કોઈક દિવસ અમને કે મને કે મોટા ભાઈને ક્યારેય પિતાજી ખીજાણા ન એવું એને સ્મરણ અથવા તો યાદ નથી કે માથું કૂટશે જોખમ ખેડીને દોષ કબૂલ કરવો જ જોઈએ કોઈપણ પ્રકારનું જોખમ ખેડીને એટલે કે કોઈપણ પ્રકારે દોષ કબૂલ કરવો જોઈએ એવું ગાંધીજીને લાગતું હતું પણ પિતાજી સામે બોલી ન શકે એટલે શું થાય છે કે પિતાજીને એ ચિઠ્ઠી લખે છે અને ચિઠ્ઠી દ્વારા પોતાની જે ભૂલ કબૂલ કરે છે ચિઠ્ઠીમાં હાથ આપે છે ચિઠ્ઠીનો બધો જ દોષ કબૂલ થઈ જાય છે સજાની માફી પણ ગાંધીજી માગે છે પોતાનું દુઃખ ન વહરી લે એવી આજીજી વિનંતી કરી ભવિષ્યમાં ફરી એવો દોષ એટલે કે ચોરી કરવાનો એવો દોષ ન કરવાની પ્રતિજ્ઞા લે છે એ નિશ્ચય કરે છે ગાંધીજી શું કરે છે એ જે ચિઠ્ઠી હતી એ પિતાજીને આપે છે અને પિતાજી ખાટ પર બેઠા હોય છે એ ચિઠ્ઠી વાંચી અને એ ચિઠ્ઠી ખાટલા વર્ષ હતા એ ચિઠ્ઠી વાંચી અને ખાટલામાં પાસા બેસી જાય છે ચિઠ્ઠી વાંચી અને પિતાજીના આંખમાંથી શું થાય છે મોતી જેવા બિંદુ એટલે કે મોટા મોટા આંસુઓ સરે છે ચિઠ્ઠીનો આઘાત તો પિતાજીને લાગે છે ત્યારથી પિતા પ્રેમ હતો બીજું ન જોઈએ પણ આજે હું એને શુદ્ધ અહિંસાને નામે ઓળખી શકું છું અહિંસા એટલે કે કોઈની ખરાબ કાર્ય ન કરું હવે પિતાજીના સ્વભાવની પ્રતિકૃત ક્રોધ કરશે કટુ વચન કટુ એટલે ખરાબ વચન મળશે કદાચ માથું ફૂટશે એવું લાગતું હતું પણ પિતાજી એવું ક્યારેય ન કરતા અને ગાંધીજી પ્રત્યે ખૂબ જ પ્રેમ રાખતા આપણા પાઠનું નામ શું હતું ચોરી અને પ્રાયસથી ચોરી કરવી અને પસ્તાવવું એના કરતાં ચોરી ન કરવી અને ક્યારેય પસ્તાવવાનો વારો ન આવે એવું જ આપણે ઘણું બધું જોઈએ છે આપણે મેં કાલના જે પ્રશ્ન આપેલા હતા એ કાલના પ્રશ્નોના આપણે આજે જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન હતો ચોરી અને પ્રાયસથી પાઠના લેખકનું નામ એ પાઠના લેખકનું નામ શું હતું ગાંધીજી બીજો હતો સાહિત્ય પ્રકાર તો આત્મકથા કોના પૈસા ચોર્યા તો નોકરના પૈસા ચોરવાની ક્યાં જઈને દીપમાળામાં ઘી છે તો રામજી મંદિરમાં તેમની પાસે બીડી ખરીદવા માટે પૈસા ન હતા ગાંધીજી આપઘાત કરવાનો વિચાર શા માટે કર્યો કે આપઘાત કરવા માટે ઝેર જોઈએ ગાંધીજીએ સાંભળ્યું હતું કે ધતુરાના બી ધતુરા એટલે કે એક પ્રકારનું ઝાડ હોય વૃક્ષ ન હોય કુલ છોડ જેવો હોય છે એ ધતુરાનો તમે બી ખાવ તો એના દોડવાથી મૃત્યુ નીપજે એવું કહેતા હતા લોકો એના કારણે વગડામાં જાય અને એ બી ગોતી લાવે છે બીજા બે પ્રશ્ન હતા ખરા ખોટા પહેલું હતું સાચું બીજું પણ સાચું ખાલી જગ્યા બે છે કે મારા કાકાને ખાલી જગ્યા પીવાની ટેવ હતી તો બીડી પછી કેદારજીના મંદિરે ખાલી જગ્યામાં ઘી ચડાવ્યું તો દીપમાળામાં અહીં આપણે આપણો બીજો પાટરી રિવિઝનનો પૂર્ણ થાય છે આપણે પાછા કાલે મળીશું